તો અહીં મેટ્રોના કામના પગલે રસ્તો સાંકડો બની ગયો છે અને વાહન ચાલકોને રસ્તો પસાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. હવે સાંભળીએ શું કહી રહ્યા છે વાહન ચાલકો અને કેવી પડી રહી છે તેમને હાલાત. અમદાવાદના ઉસ્માનપુરા ચાર રસ્તા નજીક જે કામકાજ ચાલી રહ્યું છે રસ્તા પર, તેના કારણે ટ્રાફિક જામ થવાની ખૂબ જ મોટી સમસ્યાઓ છે. અત્યારનું દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ એક્ઝેક્ટલી ઉસ્માનપુરા ચાર રસ્તા પરના જ છે અને અહીં એટલો સાંકડો રસ્તો બની ગયો છે કે જે સિગ્નલ ખુલે ત્યારે અહીંથી લોકોને પસાર થવામાં પણ તકલીફો પડે છે. આપણે કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરીશું. ટ્રાફિકમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે સિગ્નલ બંધ હોય છે ત્યાં અને કેટલો સમય ઊભું રહેવું પડે છે? અરે સાહેબ, તમે જુઓ તો ખરા, બધો ટ્રાફિકને આ બધું આ લગાવેલું પડે છે ને એટલો બધો ટ્રાફિક જામ થાય છે ને પબ્લિકને કઈ રીતે આમાં નીકળવું? પછી નવા નવા કાયદો આવી રહ્યા છે તો શું પબ્લિક સમજે આમાં? આપણી સાથે એક બીજા ભાઈ છે તેમને પણ પૂછીએ. તમે શું કહેશો, કેવી ટ્રાફિકની પરિસ્થિતિ હોય છે અને જે સિગ્નલ ખુલે ત્યારે કેટલો સાંકડો રસ્તો હોય છે, જવામાં કેવી તકલીફો પડે છે? તો પડે જ છે, તકલીફ તો પડે જ છે, રસ્તો સાંકડો લાગે છે. હા લાગે છે. ઓકે, બધા જે લોકો છે તે કહી રહ્યા છે કે ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ થાય છે, કારણ કે આપ રસ્તો પણ એનો જોશો તો આપણને ખ્યાલ આવશે કે એકદમ સાંકડો છે અને બંને બાજુએ આ જ રીતના કામકાજ ચાલી રહ્યું છે રસ્તાની, એટલે બંને તરફ રસ્તો છે એટલો જ સાંકડો થઈ ગયો છે. બીજી મહત્ત્વની કામ વાત એ છે કે જેસીબી મશીન છે તે પણ એ રસ્તાની વચ્ચોવચ લાગેલા હોય છે, સાથે આસપાસમાં કેટલું ખોદકામ પણ કરાયું છે અને સામે જે સિગ્નલ આવેલા છે સિગ્નલ પણ ઘણીવાર પ્રોપર દેખાય નહીં તે પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં સર્જાતી હોય છે. આપણે એટલે જે લોકો સાયકલ લઈને જાય છે તેમને પૂછીએ અને તેમની સાથે પણ વાતચીત કરીશું કે તે લોકો કઈ કયા પ્રકારની પરિસ્થિતિનો અનુભવ કરતા હોય છે. સાયકલ ચલાવવામાં અમદાવાદના રસ્તાઓમાં કેવી તકલીફો થાય છે? ઘણી તકલીફ થાય છે સાહેબ, ઘણી તકલીફ થાય છે. આ કામ ચાલે છે એના કારણે નીકળવામાં ઘણી બધી મુશ્કેલી પડે છે. આસપાસનો જે બીજો ટ્રાફિક હોય છે તે વધારે હોય છે એવું કહી શકીએ? સાયકલ ચલાવવા માટે જગ્યા રહે છે કે નથી રહેતી? નથી રહેતી સાહેબ, બિલકુલ જગ્યા નહીં, એટલા માટે હું આ ક્રોસ થી આગળની બાજુ ઊભો છું. સાયકલ ચાલકોને પણ તકલીફ પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં સર્જાતી હોય છે. આપ અત્યારે પણ જોશો તો આપણે ખ્યાલ આવશે કે કેટલો રસ્તો છે તે સાંકડો છે અને મહત્ત્વની વાત બીજી એ પણ છે કે અહીંથી એએમટીએસ બસો છે તે પસાર થતી હોય છે અને આસમ રોડ ઉપરથી કેટલીક એસટીની બસો પણ પસાર થતી હોય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તે લોકોને તકલીફ પડતી હોય છે. આપણી સાથે બીજા કેટલાક યુવાનો છે તેમને પૂછીશું, બીજા કેટલાક લોકો જે અહીંયા ફૂટપાથ ઉપર ઊભા છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. તે લોકોને પૂછીશું કે ટ્રાફિકની સમસ્યા કેટલી નડતી હોય છે. પહેલા આપ જણાવો કે ટ્રાફિકની સમસ્યા એ કેવી નડે છે, ખોદકામ બાંધકામ જે બધું થઈ રહ્યું છે એના કારણે? ગુજરાતી એ ટ્રાફિકની સમસ્યા આપકો કેટલી લગતી હૈ જિસ તરહ સે યહાં પર કામ ચલ રહા હૈ? હા ટ્રાફિક તો કાફી યહાં પે, મેં કાફી દેર સે ખડા હું કે સોચ રહા હું કે થોડે અટક જાઉં ઉધર પર, અબ નકરા ચલો. ઓકે, કહી રહ્યા છે કે તમને ચાલીને જવામાં પણ તકલીફ પડે છે તે પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં થાય છે. તો બીજી ઘણા બધા આસપાસના બીજા લોકો સાથે પણ વાતચીત કરી, તે લોકોને પણ પૂછ્યું, તમામ લોકો એ જ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ તકલીફ છે અને તાત્કાલિક તેનો નિવેડો છે તે આવવો જોઈએ. કેમેરામેન ઇમરાન શેખ સાથે હાર્દિક ભટ્ટ, TV9 અમદાવાદ.